હેલો કેમ છો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ આજે આપણે ધોરણ ચાર તેમાં વિષય ગણિત શીખીશું ગણિતમાં આપણે પ્રકરણ અગિયાર ઘડિયા અને ભાગાકાર શીખી રહ્યા છીએ તો પ્રકરણ અગિયારમાં આજે આપણે પ્રશ્ન પાંચ શીખવાનો છે પ્રશ્ન પાંચમાં આપેલું છે નીચેના દાખલા ગણો શું આપેલું છે નીચેના દાખલા ગણો એટલે આપણને અહીંયા રકમ આપેલી છે અને તે રકમના આધારે આપણે દાખલા ગણવાના છે તો પહેલી રકમ છે એક મોટી કાચની પેટીમાં બિલાડીઓના કુલ અઠ્યાવીસ પગ દેખાયા એક આખી મોટી કાચની પેટી હતી તેમાં આપણને બિલાડીઓના ખાલી અઠ્યાવીસ પગ દેખાયા છે તો પેટીમાં કુલ કેટલી બિલાડીઓ હશે શું કીધું છે કે એક કાચની પેટીમાં આપણને અઠ્યાવીસ ખાલી ફક્ત પગ જ દેખાય છે તો તે પેટીમાં બિલાડીઓ કેટલી છે તે આપણે શોધવાનું છે તો કઈ રીતે શોધીશું તો આપણે બિલા કેટલી બિલાડીઓ છે તે શોધવા માટે પેલા વિચારવાનું કે અઠ્યાવીસ પગ છે તો એક બિલાડીને કેટલા પગ હોય વિચારો જોઈએ બધા એક બિલાડીને કેટલા પગ હોય ચાર તો આપણે લખી નાખવાનું એ કે એક બિલાડી બરાબર ચાર પગ એક બિલાડી બરાબર ચાર પગ એક બિલાડીને ચાર પગ હોય પણ અહીંયા તો આપણને અઠ્યાવીસ પગ દેખાય છે તો શું કરવાનું તો આપણને અહીંયા પગ આપેલા છે તો આપણે પગ જ લખવાનું પહેલાં કે ચાર પગ બરાબર એક બિલાડી શું કે ચાર પગ બરાબર કેટલી બિલાડી હોય એક બિલાડી હોય તો અઠ્યાવીસ પગ બરાબર કેટલી કેટલી એટલે કે પ્રશ્નચિહ્ન કરી નાખવાનું જો ચાર પગ બરાબર એક બિલાડી હોય એટલે કે એક બિલાડીને ચાર પગ હોય તો અઠ્યાવીસ પગ બરાબર કેટલી બિલાડી થાય હવે આપણે આનો ત્રિરાશિમાં ગુણાકાર કરવાનો તો અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો અને અહીંયા ચાર આપેલા છે તે નીચે છેદમાં જવા દેવાના એટલે અહીંયા લખીશું આપણે અઠ્યાવીસ ગુણ્યા એક ઉપર અંશમાં લખીશું અઠ્યાવીસ ગુણ્યા એક અને નીચે છેદમાં લખીશું ચાર લખાઈ ગયું હવે શું કરવાનું આનો છેદ ઉડાડી દેવાનો તો ચારનો ઘડિયો બોલવાનો અઠ્યાવીસ સુધી અથવા તો ડાયરેક તમે અઠ્યાવીસ ભાગ્યા ચાર કરી નાખો બાજુમાં તો પણ ચાલે અઠ્યાવીસ ભાગ્યા ચાર કરો તો અને ચારનો ઘડિયો બોલો ચારના ઘડિયામાં અઠ્યાવીસ ક્યાં આવે છે તો કે ચાર સત્તા અઠયાવીસ જવાબ શું આવ્યો આઠમાંથી આઠ જાય તો ઝીરો અને બેમાંથી બે જાય તો ઝીરો એટલે જવાબ આવે છે સાત તો અહીંયા આપણે અઠ્યાવીસ અને ચાર બંને ઉપર છેકો મારીને ઉપર લખી નાખશું સાત પછી કેટલા વૈધા ચાર પણ છેકાઈ ગયા આઠ અઠ્યાવીસ પણ છેકાઈ ગયા તો બચ્યા અહીંયા સાત સાત ગુણ્યા એક તો અહીંયા બાજુમાં લખી નાખવાનો સાત ગુણ્યા એક તો સાત એકા કેટલા થશે સાત તો આપણને જવાબ મળી ગયો કેટલી બિલાડીઓ છે કાચની પેટીમાં સાત બિલાડીઓ કેટલી સાત અહીંયા આપણે અઠ્યાવીસ ગુણ્યા એક ભાગ્યા ચાર કર્યું અને છે દુડાડી નાખો એટલે અહીંયા બચ્યા સાત અને સાત એકા સાત બરાબર સાત બિલાડીઓ એટલે કે એક પેટીમાં કેટલી અઠ્યાવીસ પગ દેખાય છે તો કેટલી બિલાડીઓ હશે સાત બિલાડીઓ તે જ રીત પ્રમાણે ત્યાર પછીનો બીજો દાખલો કરવાનો છે બીજું આવેલું છે કે એક તબેલામાં નીચે બેસીને જોતા ગાયોના કુલ છપ્પન પગ દેખાયા તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે મોટો તબેલો હોય તેમાં નીચે બેસીને જોયું તો નીચેથી આપણને ગાયોના કુલ છપ્પન પગ દેખાયા કેટલા છપ્પન તો હવે તબેલામાં ગાયો કેટલી હશે તે શોધવાની છે તો આ દાખલાની જમત પહેલા આપણે વિચારવાનું કે એક ગાયને કેટલા પગ હોય તો કે ચાર તો આપણે અહીંયા લખી નાખવાનું કે એક ગાય બરાબર ચાર પગ હવે આપણે આપણને કેટલા પગ દેખાય છે તો આપણને તો છપ્પન પગ દેખાય છે તો શું કરવાનું અહીંયા અહીંયા લખવાનું કે ચાર પગ બરાબર એક ગાય તો છપ્પન પગ બરાબર કેટલી ગાય કેટલી શોધવાની છે એટલે અહીંયા આપણે પ્રશ્નચિહ્ન કરીશું ચાર પગ બરાબર એક ગાય તો છપ્પન પગ બરાબર કેટલી હવે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખવાનો છપ્પન ગુણ્યા એક અને છેદમાં લખી નાખવાના આ ચાર હવે શું કરવાનો ચા છપ્પન ભાગ્યા ચાર આનો ભાગાકાર કરી નાખવાનો છેદ ઉડાડી નાખવાના છે અહીંયા આપણે કરેલું છે જુઓ છપ્પન ભાગ્યા ચાર ચારનો ઘડિયો બોલવાનો છે પાંચની આગળ જવાનું નથી તો ચાર એકા ચાર પાંચમાંથી ચાર જાય તો એક ઉપરથી છને નીચે ઉતારવાનો છે સંખ્યા બની ગઈ સોળ હવે પાછો આપણે ચારનો ઘડિયો બોલવાનો છે સોળ સુધીનો તો ચોકે ચોકે સોળ અને અહીંયા છમાંથી છ જાય તો જીરો અહીંયા એકમાંથી એક જાય તો જીરો તો જવાબ કેટલો આવ્યો ચૌદ તો આપણે છપ્પન છપ્પન ભાગ્યા ચાર કરીએ એટલે જવાબ આવશે અહીંયા ચૌદ હવે કેટલી સંખ્યા વધી તો ચૌદ ગુણ્યા એક ચૌદ એકા ચૌદ તો જવાબ આવે છે ચૌદ તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે તો કે ચૌદ સમજાઈ ગયું આ પ્રમાણે આપણે આગળના દાખલા નંબર પ્રશ્ન દાખલા નંબર ત્રણ ચાર અને પાંચ પણ ગણવાના છે તો ગણશો ને બધા ઓકે થેન્ક યુ